नमस्कार धर्मपाल सावरिया, हेलो, हाउ आर यू? फाइन फाइन। बेसो टीवी तरफ थी शशिकांत गुंटला जे हाजर छे तमारी घरे। अने सौथी पहली वस्तु तो ए छे के अमदावाद मां आव्या पछी सतत अमने एम लाग्यु के धर्मपाल सावरिया पासे थी कंईक एवी वातो जाणवी छे के जे दुनिया ने खूब ज उपयोगी निवडे। अने एना माटे आजे बेसो डॉट टीवी તમારે ત્યાં હાજર છે। થેન્ક યુ। કેમ છો? બસ મજામાં। વેરી ગુડ। હવે ધર્મપાલ સામરિયા એક એ નામ છે કે જે ઇસરોની અંદરમાં સિનિયર સાયન્ટિફિક એન્જિનિયર ગણાય અને ઇસરોની અંદરમાં ઘણી સેન્સિટિવ ડિપાર્ટમેન્ટ્સની અંદરમાં કામ કરેલી વ્યક્તિ ગણાય। સાચી વાત છે ને? યસ। તો કેટલા વર્ષ તમે કર્યા ઇસરોની અંદર? મેં 38 વર્ષ જોબ કરી। 38 યર્સ, ગ્લોરિયસ। હવે 38 વર્ષના જોબ દરમિયાન ઘણી વાતો બની હશે, પણ મને એવું લાગે છે કે આજે ઇસરોની વિશે વાત કરવાને બદલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન બહુ મોટું વસ્તુ છે, બહુ મોટી વાત છે। જ્યાં સેટેલાઇટો બને છે, જ્યાં રોકેટો બને છે, જ્યાં તમે 38 વર્ષ કાઢ્યા છે, એટલે બહુ લાંબી વાત છે। તો મારે એવો ટોપિક જોઈતો હતો કે એ 38 વર્ષ દરમિયાન અને એના પછી કે જે તમે રિટાયર થઈ ગયા ત્યાર પછી કઈ એવી વસ્તુ તરફ ગયા અને એની પ્રેરણા ક્યાંથી મળી। એટલે સૌથી પહેલી વાત એ છે કે મને થોડીક ખબર છે એ હું તમારી જોડે શેર કરું। દર્શકો, બધો ટીવીના દર્શકો, ધર્મપાલજીની એક બહુ ખૂબસૂરત વાત હું તમને જણાવવા માંગુ છું। બ્લડ, રક્ત, રક્ત વિશે એમની પાસેથી જાણવા જેવી ઘણી બધી વાતો છે। કેન્સર, કેન્સર માટે એમને જે કાંઈ સેવાઓ આપેલી છે અને જે એમની પાસે વિગતો છે તે કદાચ આપણા દર્શકોને ખૂબ ખૂબ ઉપયોગી થઈ પડશે, માટે હું આજે તેમની સાથે આવી કંઈક વાત શેર કરવા માગું છું। તો મને એ જણાવો ધર્મપાલજી કે રક્ત અને કેન્સર આ બંને ટોપિક માટે તમને પ્રેરણા ક્યાંથી મળી? બહુ સરસ ક્વેશ્ચન કર્યો તમે। આની પ્રેરણા મને ક્યારે મળી? આજથી લગભગ 25-30 વર્ષ પહેલા મારા ફાધર ને બ્લડની જરૂર હતી। હું ઇસરોમાં જોબ કરતો હતો અને ત્યારે મેં કીધું કે આ બ્લડ ક્યાંથી લાવી, શું કરશું? મેં મારા મિત્રોને વાત કરી કે ભાઈ આ બ્લડની જરૂર છે, તો એકદમથી એકી સાથે મારા 10-15 મિત્રો આવી ગયા અને એમનું જે બ્લડ ગ્રુપ હતું એ રેયર કેસમાં હતું, કે જે અમારા ઇસરોમાં ફક્ત 2200 માણસમાંથી ફક્ત 22 જણાનું હતું, એટલે તો પણ એ લોકો આવી ગયા। અને ત્યાર પછી એ લોકો એવી રીતે આવી ગયા અને એમાં એક બે તો એવા હતા કે સાહેબ મારા બંને હાથમાંથી બ્લડ લઈ લો પણ મને કોઈ વાંધો નથી। પછી મેં એ દિવસે વિચાર્યું કે આ બ્લડની કિંમત કેટલી છે, આની લાખો રૂપિયા આપો તો બ્લડની કોઈ કિંમત હોતી નથી। એ દિવસે મેં વિચાર્યું કે આજ પછી કોઈને પણ બ્લડની જરૂર પડે તો હું મારી રીતે કઈ રીતે મદદ કરી શકું। એ દિવસથી હું અમારા ઓફિસમાં ઇસરોની અંદર BDCOC એટલે કે બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝેશન કમિટી એની અંદર હું જોડાયો અને મારું કામ જોઈને અને એની અંદર મારું કામ જોઈને એ લોકોએ મને બીજે જ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝેશન કમિટીના સેક્રેટરી બનાવી દીધા। ત્યાર પછી અમે એક કેમ્પનું કામ ઓફિસના કેમ્પસમાં જ કરતા હતા, વર્ષની અંદર 4 કેમ્પ કરતા હતા અને એ કેમ્પની અંદર મોર ધેન 175 બ્લડ બોટલ જે હતી એ અમે એકત્રિત કરતા હતા। હા હા, અને મને તમે જે કંઈ વાતચીત કરતા તેમાંથી થોડીક નાનકડી વાત ખબર પડી છે કે તમે લગભગ તમારી જિંદગી દરમિયાન 52 વખત રક્તદાન કર્યું છે। બ્લડની ટીમને લઈને પણ હું ત્યાં આપવા જતો હતો અને અહીંયા જયારે જયારે બી કેમ્પ થતો એ વખતે મેં દર વખતે બ્લડ મેં ડોનેટ કરેલું છે।
અચ્છા, તો આ તો બહુ સરસ મજાની વાત તમે બતાવી દર્શકો. બ્લડ એ એવી એક વસ્તુ છે કે દરેક વ્યક્તિને જ્યારે ખરેખર બીમાર પડે છે અને ડોક્ટરો એમ કહે છે કે ભાઈ અમારે બ્લડ આમને ચડાવવો પડશે, ત્યારે ખરેખર એની કિંમત સમજાતી હોય છે. આવી જ એક ખૂબસૂરત વાત એમને જ્યારે મને ક્યારેક શેર કરી એક વખત, તો એ સાંભળીને હું ખરેખર બહુ આશ્ચર્ય પામી ગયો કે સાયન્ટિસ્ટ, ઇન્જિનિયર અને ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેવી મોટી સંસ્થાની અંદરમાં સેટેલાઇટ અને કમ્પોનન્ટ્સ અને જેને કહેવાય કે વિદેશોની સાથે સતત ડીલ કરતી એક વ્યક્તિ એ કંઈક નવા ક્ષેત્રની અંદરમાં, એટલે કે કેન્સર પીડિતોની સેવામાં દાખલ થઈ અને એમને કેન્સર પીડિતો માટે કેવી રીતે ગાઈડ કરવા, કેવી રીતે એમને જાણકારી આપવી, કેવી રીતે એમને વધુને વધુ સુવિધાઓ પૂરી પાડવી, તેના અંગેનું ખૂબ જ અતિ અગત્યનું માર્ગદર્શન આપ્યું. એ દરમિયાન કોઈક એક વસ્તુની વિશેની મને વાત તમારી પાસેથી જાણવાની ખૂબ જ ઈચ્છા છે, અને એ છે કે તમે આ બધી હોસ્પિટલોમાં કઈ રીતે પહોંચ્યા અને કઈ રીતે તમે એ લોકોને માર્ગદર્શન આપો છો. શરૂઆતમાં તો અમે એ રીતે જતા હતા કે ભાઈ જે પણ ગરીબ દર્દી આવે તો અને અમે એને કઈ રીતે હેલ્પ કરીએ, પણ એ જોતા જોતા એવું લાગ્યું કે આ બ્લડની અંદર એવું બનતું હોય છે કે ઘણા બધા કોમર્શિયલ ડોનરો આવે છે, અને કોમર્શિયલ ડોનરોની અંદર બ્લડનું જરા કોઈ પણ પ્રમાણની અંદર કંઈ બીજી વસ્તુ આવી જાય તો પેશન્ટ માટે બહુ હાનિકારક બની શકે છે. એટલે મેં વિચાર્યું કે આપણે બ્લડ ડોનેશન માટે આપણે અહીંયા કરીએ તો કેવું સારું રહે. એટલે કેન્સર હોસ્પિટલમાં એમપી શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદની અંદર અમારા ત્યાંના જે ડાયરેક્ટર હતા એમની સાથે અમે વાત કરી અને અમે અમારું મંતવ્ય જણાવ્યું. ત્યાર પછી અમે આનું જ્યારે જ્યારે બી અમે બ્લડ ડોનેશન કેમ્પ કરતા ત્યારે આ આપણે કેન્સર હોસ્પિટલ માટે જ અમે બ્લડ ડોનેટ કરતા હતા, કિડની હોસ્પિટલ માટે કરતા હતા, સિવિલ હોસ્પિટલ માટે કરતા હતા, અને ફક્ત રેડ ક્રોસને જ અમે બ્લડ ડોનેટ કરતા હતા. અચ્છા, હવે આ કેન્સર પીડિતોને તમે કઈ રીતે માર્ગદર્શન આપતા હતા? હા, એમાં એવું બન્યું કે જ્યારે અમે કેન્સર હોસ્પિટલમાં ગયા ત્યારે ગરીબ માણસો ઘણા બધા આવતા હતા, નાના નાના ગામડાઓમાંથી આવતા હતા, વિશેષ કરીને સૌરાષ્ટ્રના લોકો પણ આવતા હતા, જે લોકો ખેતી જે કરતા હતા એ લોકોને બહુ જ્ઞાન હતું નહીં, અને એ લોકોને ડૉક્ટર કે હવે તમારું આ ટેસ્ટ કરાવવાનું છે અથવા તો રેડિયમ ટેસ્ટ કરાવવું છે કે રેડિયેશન ટેસ્ટ કરાવવું છે, બ્લડની જરૂર પડશે. તો એ લોકો આમ તેમ ફરતા જોયા તો મને એકદમ દયા આવી કે આ લોકો માટે આપણે શું કરી શકીએ. તો એમપી શાહ મેડિકલ આપણે કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર સાથે અમે વાત કરી અને વાત કરીને એમણે કીધું કે ઠીક છે, તમે લોકોને આવું સમજાવવા માગો છો તો અમે તમને એક ટેબલ સ્પેસ આપીએ છીએ અને આ ટેબલ સ્પેસ આપીને તમે આ લોકોને સમજાવો. અને એ લોકોએ ટીવી પણ પ્રોવાઈડ કર્યું અને એ લોકોના પ્રોગ્રામ જે કેન્સરના જે હોય છે એ બધા અમે ત્યાં પ્રસારણ કરતા હતા કે કેન્સર કેટલા પ્રકારના હોય છે, કયા કેન્સરમાં શું હોય છે. ત્યાર પછી એક બોમ્બેના એક મોટા ડોનર છે, એ ડોનર અહીંયા અમને એક પુસ્તિકા બહાર પાડેલી હોય છે, ઘણી બધી પુસ્તિકા કે ગળાનું કેન્સર, નાકનું કેન્સર, પેટનું કેન્સર, જે તે કેન્સર હોય તેમાં શું શું થાય છે, શું ટેસ્ટ થાય છે, એ વસ્તુ અમે સમજી અને દર્દીઓને અમે બોલાવીને અમને એને કહેતા ગભરાવવાની કોઈ જરૂર નથી, તમે આ કેન્સર છે એ મટી જશે, પણ તમે આ રીતે તમે જે પ્રમાણે ટેસ્ટ કરશે એના પ્રમાણે, ધારો કે તમને રેડિયેશન ટેસ્ટ કરશે તો મારા વાળ ઉતરી જશે પણ વાળ પાછા આવી જશે. એવી જ રીતે એ લોકો જે કોઈ ગરીબ એકદમ ગરીબ લોકો હતા એ લોકો માટે અમે એમ કહેતા કે ભાઈ તમે એક તો બ્લડ જોતું હોય તો તમે બહાર કોમર્શિયલનું બ્લડ લેતા નહીં, તમારે રહેવાની કોઈ તકલીફ હોય તો અમે એક રાહત દરે અહીંયા રૂમ રાખેલા છે દસેક, એ 10 રૂમમાંથી તમને એકાદો રૂમ આપીશું અને તમે રહેવાનું, ખાવાનું અને સુવાનું એ બધી વ્યવસ્થા અમે પ્રોવાઈડ કરશું, એટલે તમે ખોટા માર્ગે જતા નહીં અને કોઈ પણ જાતની હેલ્પ હોય તો તમે અમને કહેજો. એ ઉપરાંત કેન્સર હોસ્પિટલની અંદર જે દર્દીઓ હતા, ગરીબ દર્દીઓ હતા, તો જ્યારે જ્યારે ડૉક્ટરનો રાઉન્ડ પૂરો થતો ત્યારે અમે એના પ્રિસ્ક્રિપ્શન લઈ લેતા હતા અને પ્રિસ્ક્રિપ્શન લઈને જે દવાઓ એ લોકો લખીને આપતા હતા એ દવા અમે મેડિકલ સ્ટોરથી લઈને અને અમે એ દર્દીને આપતા હતા. જોકે એ કિસ્સામાંથી અમારામાંથી પૈસા નહોતા આવતા, પણ ડોનરો ઘણા હતા કે જે અમે એ લોકો મદદ કરવા માગે છે એ લોકો પૈસા આપતા હતા, અમે દવા લઈ દર્દીને દવા આપતા હતા, એ લોકોને રહેવા માટેનું કાર્ય કરતા હતા, પછી બ્લડ માટેનું કાર્ય કરતા હતા, એ લોકોને આશ્વાસન આપતા હતા. એટલે આ બધી વસ્તુઓ અમે કરતા હતા. અચ્છા, તો આ તો એક એવી વાત થઈ ગઈ કે
તમે ઘણો બધો સમયનો ભોગ આપ્યો લાઈફની અંદર, અને ઘણા બધા લોકોની સેવા કરી, જાણે અજાણે તમે એવા લોકો કે જેની સાથે તમારે કોઈ સંબંધ નથી, છતાં પણ તમે આ કાર્ય ઉપાડી લીધું અને લોકોને માર્ગદર્શન આપ્યું, તેના માટે લોકો તો ખરેખર તમારા માટે બહુ જ આવી છે. કંઈક મને તમે ઓફ સ્ક્રીન એક વાત કરેલી હતી કે ગરીબ છોકરો હતો અને એને આસમાનમાં ઉડવાના સપના હતા, અને એના વિશે કંઈક તમે મને વાત કરેલી, એ કહાની હું તમારા મોઢેથી સાંભળવા માંગુ છું મારા દર્શકો માટે, દર્શકના દર્શકો માટે. એમાં આ બ્લડ થી થોડા રિલેટેડ નથી, વાત જુદી વાત છે. એક બાજુ તો હું આ રીતની બ્લડ માટેની એવી સેવા કરું છું, જ્યારે બીજી બાજુ જ્યારે હું જાઉં છું ત્યારે રોડ ઉપર જે છોકરાઓ, ગરીબ લોકોના છોકરાઓ હોય છે, ઝૂંપડપટ્ટીમાં અવસ્થા હોય છે, અને એ લોકોને નથી ભણવાનું મળતું કે નથી કોઈ એ લોકોને જ્ઞાન આપતું, એટલે અમે એક શરૂઆત કરી કે એક ઝાડની નીચે સ્લમ એરિયાની અંદર અમે દરી પાથરીને એ લોકોના છોકરાઓને ઉત્સાહિત કર્યા કે બેટા તમે લોકો ભણો, ભણવાથી તમારી જિંદગી સારી થશે. એટલે ધીરે ધીરે એ શરૂ કર્યું, અને શરૂ કરતા કરતા ધીરે ધીરે પહેલા 10-15 લોકોની સંખ્યા હતી, પછી વધતી ગઈ સંખ્યા. ત્યાર પછી એક કોન્ટ્રાક્ટરે એમ કહી દીધું કે ભાઈ મારા પાસે જગ્યા છે, તમે અમને, હું તમને જગ્યા આપું છું. અને એ જગ્યા આજે સાબરમતી વિસ્તારની અંદર, અમદાવાદની અંદર આજે લગભગ 110 જેટલા છોકરાઓ આવે છે, છોકરા છોકરીઓ આવે છે, અને એ લોકોને અમે લોકો ભણાવીએ છીએ, રમાડીએ છીએ, ત્યાર પછી એ લોકોને સંસ્કાર આપીએ છીએ, કપડાં પણ અમે આપીએ છીએ, અને ટ્યુશન જો 10મા અને 12મા ધોરણની અંદર કોઈ ભણતું હોય તો એ લોકોના ટ્યુશન આજકાલ બહુ મોંઘા થયેલા છે, તો ટ્યુશન ક્લાસીસની અંદર અમે 50% ફીસ પણ અમે એ લોકોને આપીએ છીએ. એ રીતે છોકરાઓ આગળ વધતા હોય છે. એમાંથી મને એક યાદ આવે છે વાત, કે એમાં એક છોકરો હતો કે એ વખતે 11મા ધોરણમાં 12મા ધોરણમાં ભણતો હતો, એના ફાધર જે છે એ તો મજૂરી કરતા હતા, ઓકે, અને એને અને સાંજે છે રિક્ષા ચલાવતો હતો. એટલે સાંજે એ પોતે છોકરો રિક્ષા ચલાવતો હતો અને એનું ઘરનું ભરણ પોષણ કરતો હતો. હવે બન્યું શું, એકાદ વખત એવું બન્યું કે રિક્ષા ચલાવતો હતો તો એક સાહેબ એની પાસે આવી ગયા રિક્ષામાં બેસવા માટે, એ કે ક્યાં જવું છે, તો કે મારે તો એરપોર્ટ જવું છે. એરપોર્ટ એને લઈ ગયા, પણ એ છોકરાની અંદરના સ્વપ્ના એવા હતા કે ભાઈ મારે કંઈક બનવું છે, ઓકે. એટલે એ એરપોર્ટ તો ઉતર્યા, હવે એરપોર્ટ સાહેબ ઉતર્યા એટલે સાહેબને કીધું કે ભાઈ સાહેબ તમે શું કરો છો, તો શું કરો છો. એ સાહેબે પહેલા તો એના ઉપર સ્માઈલ કર્યું અને કે આ મને શું પૂછે છે, એકદમ સ્મિત આપીને કીધું કે બેટા આમાં તો બહુ ભણવું પડે, અને આમાં એમને ના છોકરાની અંદર કઈક તમન્ના છે બનવાની. પછી ઉભા રહીને એને કીધું કે જો બેટા, જો તારે પાયલટ બનવું હોય તો પાયલટ બનવા માટે પૈસા બહુ જોઈએ, તમારા પાસે તો પૈસા નહીં હોય, તું તો રિક્ષા ચલાવે છે. તો કે પણ હું તમને એક રસ્તો બતાવું, મારી પાસે એવી ચોપડીઓ છે કે જે તું ચોપડી વાંચી, એક કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે, અને એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જો તું પાસ થઈ જાય તો તને સ્કોલરશિપ મળે, અને સ્કોલરશિપ મળે તો પછી તું પાયલટ નામ એની અંદર તું ટ્રેનિંગમાં જઈ શકે, એપ્લાય કરી શકે. એ છોકરાએ ઠાની લીધી અને અને એમણે એને ચોપડીઓ આપી, અને કુદરતની વાત અને એની મહેનત એ બંનેને સાથે લઈને એ છોકરાએ જ્યારે એની અંદર પાસ થઈ ગયો ત્યાર પછી એ પાયલટ બન્યો. અને એ છોકરો પાયલટ બની ગયો, અને એ પાયલટ બન્યા પછી છોકરો ક્યાં છે? હા, એ છોકરો અહીંયા અમદાવાદમાં જ રહે છે, સાબરમતીના એક. એટલે તમે કંઈક એવી વાત કરતા કે તમારા આજુબાજુના એરિયામાં છે? હા, 5 કિલોમીટર દૂર, મારા ઘરેથી 5 કિલોમીટર દૂર જ એ રહે છે. અને ત્યારે પછી એ પાયલટ બની ગયો. ત્યાર પછી આ સંસ્થાને એ હવે એમ કહે છે કે સાહેબ, એક દિવસ એવો હતો કે મારે કોઈની મદદ લેવી પડતી હતી, પણ જે સંસ્થામાં હું ભણ્યો છું અને એ સંસ્થાને હું ભૂલવા નથી માંગતો, એટલે હવે હું તમને કહું તો દર વર્ષે લાખ રૂપિયા પણ તમને ડોનેટ કરી શકું, જેથી ગરીબ વિદ્યાર્થીઓ આગળ વધી શકે.
એટલે કે એક રિક્ષાવાળો આટલું સંઘર્ષ કરીને ભણીને કે જેની પાસે કોઈ પ્રકારની બીજી સુવિધાઓ નથી, એને એક માત્ર પોતાના સંકલ્પ બળના કારણે, આત્મવિશ્વાસના કારણે અને બુદ્ધિને બરાબર ઉપયોગ કરીને એને પોતાની જાતને પાયલટ બનાવી, અને ત્યાર પછી સૌથી મોટી વસ્તુ તો એ છે ને ધર્મપાલજી, કે મને એ નવાઈ લાગે છે કે એ છોકરો એ ભૂલ્યો નહીં કે પોતે ગરીબ હતો અને આજે જે સ્થાને પહોંચ્યો છે તો એમ કે હું પણ આ મદદ કરું, અને આજે 1 લાખ રૂપિયાની મદદ લોકોને કરે છે, એટલે આ સંસ્થાને બહુ જ મોટી વાર્તા છે. અને ખરેખર મારા દર્શકો માટે આ એક અદ્ભુત વાત છે, ધર્મપાલ સામરિયાએ જે તમને વાત કરી છે તે વાત સાંભળીને તમે ખરેખર પ્રેરણાને જ લેવા જેવી આ વાત છે. અને બેનસોના દર્શકો, આવા ઘણા વિડીયો અમે લોકો વારંવાર બનાવતા રહીએ છીએ. આજે અમે અમદાવાદમાં છીએ, કાલે અમે આગળ જઈ રહ્યા છીએ, અને ટૂંક સમયની અંદરમાં અમે ઘણા બધા જગ્યાઓની અંદરમાં જઈને આવી વ્યક્તિઓને મળીને તમારા માટે રોચક વિડીયો બનાવીને લાવીશું. ધર્મપાલજી, આપને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, અને મને એવું લાગે છે કે આજની મુલાકાતથી લોકોને ખૂબ પ્રેરણા મળશે, અને આપણે ફરીથી કોઈ નવા સબ્જેક્ટ સાથે આવીશું અને મારા દર્શકોને તમે જરૂર વાત કરશો. થેન્ક યુ થેન્ક યુ.